भरूच जिल्લામાં બીપોરજોય વાવાઝોડાના સંકટ સાથે નર્મદા નદીમાં માછીમારી ન કરવા સાથે કલેક્ટરે પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। भरूच जिल्लामां બીપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે भरूच जिल्लानी ભાગોળમાંથી વહેતી पवित्र नर्मदा નદીમાં પણ માછીમારોની માછીમારી ન કરવા માટેનું વહીવટીતંત્ર દ્વારા સૂચનો આપી દેવામાં આવ્યું છે। जेना भागरूपे भरूच जिल्लानी पवित्र नर्मदा नदी में माछीमारोनी बोटो माछीमारो विनाशुनी जोवा मळी हती। वावाझोडानी संभावना वच्चे नर्मदा नदी में पण माछीमारोए माछीमारी न करवा माटेनो आह्वान करायो छे, जेना पगले माछीमारोए पण पोतानी सुरक्षाना भागरूपे पोतानी नावडीओने नर्मदा नदीना कांठे ज लंगाड़ी दीधी छे। तलाटीकम मंत्री दया जयदेवसिंह परमार, आज रोज जे वावाझोडाने लईने आगाही छे તેના સંદર્ભે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને અનુસંધાને જિલ્લા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ આગમચેતીના પગલાઓ લઈ લેવામાં આવ્યા છે। એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે તેમના શિફ્ટિંગના તમામ જે છે એ પ્રયાસો થઈ ગયા છે। આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા પણ જે છે નીચાણવાળા વિસ્તારો જે છે એના સ્થળાંતરની તમામ પ્રક્રિયાઓ થઈ ગઈ છે। માછીમારોને દરિયો ના ખેડવા માટે જણાવી દેવામાં આવ્યું છે અને તેમના રહેવા માટેની વ્યવસ્થાઓ પણ ગામની અંદર જે છે શાળા અને પંચાયત ઘરમાં કરી દેવામાં આવી છે। ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે પણ ભરૂચ જિલ્લાનું તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે અડીખમ રહ્યું છે અને ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ગામોના લોકોને પણ એલર્ટ રહેવા અને સાવચેત રહેવા માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ સૂચનો આપ્યા છે। સંધ્યાકાળના સમયે વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેવી સંભાવના રહી છે, જેના કારણે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠા ઉપર દરિયાના કિનારે કોઈ પણ અવર જવર ન કરી શકે તેમ સાવચેતીના ભાગરૂપે પોલીસ કાફલો પણ મૂકવામાં આવ્યો છે। આજે પણ સવારથી જ પૂર ઝડપે પવન સાથે દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા હતા, જેના કારણે વાવાઝોડાની અસર પણ થોડી ઘણી જોવા મળી હતી। ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે પણ વાવાઝોડાની અસર રહી હતી, પરંતુ વાવાઝોડું ગુજરાતમાં પણ ભરૂચ જિલ્લાને અસર કરી શકે તેમ ન હોવાના કારણે વાવાઝોડાનું સંકટ કચ્છ તરફ વધુ અસર કરી શકે તેવું રહ્યું હોવાનું કારણે જિલ્લાઓમાંથી પણ NDRF તથા ફાયર ફાઈટરની ટીમોને પણ જ્યાં વાવાઝોડાની અસર કરી શકે છે તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ રવાના કરવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે। સમુદ્ર પર થયેલ જે ચક્રવાત વાવાઝોડું બીપોરજોય આજે લેન્ડ થવાનું છે અને એ સંજોગોમાં જિલ્લાને ઉપર જે અસરો અહીંયા વાતાવરણમાં આવી રહી છે એ બાબતની જે IMDની આપણને એડવાઇઝરી છે એ પ્રમાણે અમે ધ્યાનમાં લઈ તમામ ટીમો અમારી ઓન એલર્ટ છે। હાલ થોડો હેવી પવનની શક્યતાઓ જણાઈ રહી છે, થોડો વરસાદ કદાચ રહે। આ સંજોગે અમે હોર્ડિંગ્સ પણ ઉતરાવી લેવામાં આવ્યા છે સિટી વિસ્તારમાંથી, ખાસ કરીને ડેન્જરસ જે કંઈ હતા એ સમુદ્ર કિનારેથી ખાસ કરીને અગરિયાઓને પણ હટાવી લેવામાં આવ્યા છે અને અન્ય તમામ વ્યવસ્થાઓ સાથે વી આર ઓન એલર્ટ રાઇટ નાઉ। હાલ કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે? અમારા ખાસ કરીને સમુદ્ર કિનારાથી જે 7 કિલોમીટરની રેન્જમાં આવે છે જે વિલેજીસ, એવા 26 ગામોમાં અમે સઘન રીતે થોડું IEC પણ કરી છે અને લોકોને અમે ધ્યાન પર રાખી રહ્યા છીએ। ખાસ એ પરિસ્થિતિને પહોંચવા માટે કોઈ રેસ્ક્યુ ટીમ બનાવી હોય પણ હાલ પૂરતું એ જરૂરિયાત અમને નથી જણાઈ, પરંતુ અમારી વી આર રેડી ફોર એનીથિંગ ધેટ કમ્સ અને જ્યાં સુધીની IMDની અમારી એડવાઇઝરીનો અમે ફોલો કરી રહ્યા છીએ ત્યાં સુધી હેવી પવનની જે હાલની સ્થિતિ જણાઈ રહી છે કે જે થવાની શક્યતાઓ છે એને લગતી તમામ અમે પ્રિપરેશન કરી લીધી છે।